મંદિર નું હતું ને પછી દોઢ મહિના પહેલા તો એક શિખર જ નહીં ત્રણે ત્રણ શિખરમાં વર્ષ સુધી તો થયા જ નતા અને પછી તો આમ એવી હાલત થઈ ગઈ કે આપણે આટલું મોટે પાયે બધા આવવાના છે અને શિખર વગર તો કેવી રીતે મંદિરનું થાય એમ અને એમાં પેલા કહેતા કે ભાઈ શિખર વગર પ્રતિષ્ઠા ના થાય એટલે કીધું આ તો હવે દોઢ મહિનો રહ્યો છે

અને કીધું આ તો હવે થાય એમ છે જ નહીં એટલે અમે તો બધા બહુ અપસેટ બહુ એક આમ કે શું કરીશું ને આમ કરું ને તેમ કરું ને બીજું કરું ને ચોથું કરું ને ચાલા કરે બહુ ચાલે મગજ ને બધાનું ડિસ્કશન ને મિટિંગ્સ ને આ ને તેને અને ઘરે કરે તો કે આ થશે જ નહીં કોઈ હિસાબે પછી નિરૂમાને વાત કરી હતી કે આ તો કાંઈ થાય આ તો બહુ ડિફિકલ્ટ છે હવે કાંઈ થાય એવું છે જ નહીં એમ પછી નિરૂમા બધાની મિટિંગમાં હતા બધા વચ્ચે પછી કહેવાતા કે કંઈ નહીં એક કામ કરો ને કે છે આ ત્રણ ના થાય તો કાંઈ નહીં આમાં એક સિમંદર સ્વામી ઉપર એક થઈ જાય ને તો બહુ થઈ ગયું કારણ કે આ જૈનોને બહુ બહુ ડખા હોય કે છે એ લોકો ના માને કે આ પ્રતિસાદ બરાબર ના થઈ એવું કે વૈષ્ણવ તો સીધા બિચારા એ લોકોને કહીને એમ કે એ તો કે આ થઈ ગઈ પ્રતિસાદ થઈ ગઈ કે છે એ લોકોને ડખો ડખો નહીં આ જૈનોને કે ચીકણા બહુ ને એટલે એનું એટલું ખાલી થઈ તો બહુ સારું એમ કે આવું બોલો બધાની વચ્ચે આપણે એક જ રાખો ત્રણે ત્રણ કરવા જ છે આવું કહેશો તો બધા પાસે આપણે ઢીલા પડી જાય પછી બધા ક્યાં ને તો મેં કહું આ તો સિમદો સામીનું થાય એવું લાગતું જ નથી કાંઈ નહીં કે ના થાય ને તો ઉપર કહે છે આપણે કપડું લગાડી દઈશું લગાડીને આપણે પ્રતિષ્ઠા કરી દેવાની આપણો મોક્ષ થોડો જતો રહ્યો છે આપણો હાથમાં થોડો જતો રહ્યો છે હવે આ એટલી બધી ત્યારે મને એ જે હું ખરેખર ડિપ્રેસ થઈ ગયો હતો બહુ જ ડિપ્રેશનમાં તો કે આ નહીં થાય તો કેવી તકલીફ થઈ જશે તો એમને આ જે બોલ્યા ને એટલો મુક્ત થઈ ગયું કે કારણ કે મેઇન એમનું જ હતું જો એમને જો અંદરથી ગમે ને એવું થાય તો આ પ્રતિષ્ઠા શું થવાની એમ તો એમને આટલો આ જે હિંમત આપીને કે ના થાય તો આ તો કે છે કહું છું બાકી મને તો શ્રદ્ધા છે જ અને દાદા છે અને દાદા કરશે જ તણે ત્રણ સુખેર થવાના છે એમ કે આ તો ના થાય તો એ આપણે છેલ્લે કપડું બાંધીને કરી દઈશું પણ તો તમે ઊંચું નીચો ના થાય આપણો હાથમાં જતો નથી રહેતો એટલે એ જે આવા કારણ કે આટલો મોટો જ્યારે ટોટલ આપણે ઇન્વોલ્વ હોય આમાં અને આટલું મોટું આપણે એનો એક મોટું હાઈપ ઊભું કરી દીધું હાઈપ તો નહીં પણ એક મોટું એનું એક ઇમ્પોર્ટન્સ આપી દીધું આટલા લોકો આવવાના હોય ને આટલું આપણે પબ્લિસિટી ના ને તે ને આવી રીતે પ્લાનિંગ ને બધું અને એમાં મેઇન વસ્તુ જો શિખર જ ના થાય તો કેવી હાલત થાય એમ પણ એ ફૂલ એટલે એ આવા પોઝિટિવ જે બધા અનુભવ થયા હોય ને એનાથી એમ લાગે કે ના ત્યારે એ ટાઈમે આવી જ ગાઈડન્સની જરૂર હોય એ વખતે જો એ ગુસ્સે થઈ જાય કાંઈ એમ કે જો તમે તમને લોકોને આવડ્યું જ નહીં અમારી ભૂલો કાઢવા માંડે કે તમે લોકોને આવડ્યું જ નહીં તમે લોકો આવું જ કર્યું આવી રીતે નહોતું કરવું તમને કેટલી વાર કહ્યું હતું આમ ના કરાય આવું થયેલું હોય પેલા કહેલું પણ હોય કે આ નહીં ચાલે અને બધા પ્રસંગ પછી જો યાદ કરી કરીને વાત કરે ને તો આપણું ઉત્સાહ તૂટી જાય કે આ તો હું કહો આપણે પ્રતિસાદ તમારે જે કરવી કરજો એવું થઈ જાય ને એની જગ્યાએ એટલે આવા ટાઈમે જ આ ગાઈડન્સની જરૂર પડે એક તો એમ કે ભાઈ થશે જ એટલે એ એક શક્તિ પછી બીજું કે ના થાય તો એ આવું થશે એટલે બીજું કે ચલો એક આપણી પાસે બેકઅપ છે ના થાય તો કે આપણો મોક્ષ જતો નથી રહેવાનો આપણો મોક્ષ આપણી પાસે જ રહેવાનો એમ અને એટલે મારે ગમે ત્યારે જ્યારે આવી એક જ્યારે આવા ઘણા બધા ફોનમાં મારે જરૂર પડે નહીં તો બધું બધા હપ્તો પોતો સંભાળી લઈએ પણ આવા બધા ફોનમાં ત્યારે અમે બધા અહીંયા છેલ્લે બધું અમારો આખો રથ ટૂટ રહી જાય ને એટલે બધા ભાગીએ પાસે હવે શું કરીએ હવે હાલત હવે પતી ગયું છે હવે અમારા બધા પ્રયત્ન હવે એન્ડ આવી ગયા હવે શું કરીએ એમ તો ઓલવેઝ અમને આવું પોઝિટિવ જ કે અત્યારે કે હવે હવે ફંડ બેંકમાં તળિયું આવવા માંડ્યું છે હવે પૈસા બધા વપરાઈ ગયા છે પૈસા છે નહીં આપણે અહીંયા માને છે ને આ લોકો ને પાછળ તો કામ બધું કામકાજ ચાલે છે તો પૈસાનું શું મને કે થઈ રહેશે હવે મૂકને હવે કે છે દાદા કરશે બધું તું તારા હવે એટલે શું પાછું આવી જાય નહીં તો અમારે બધું પાછું મિટિંગો થાય કે હવે કેટલા પૈસા છે કેવી રીતે વાપરીશું આમ છે તેમ છે બીજું છે એટલે આજે કામ કરતી વખતે આવા કોઈ કંઈક ગાઈડન્સ મળ્યા કરે ને તો એ ઓલવેઝ આપણે પોઝિટિવ આપણે આપણું ના તૂટે અને આપણી શક્તિના તૂટે એનું આ એક વસ્તુ એકવાર કહી દે ને કે થઈ રહેશે મેં કોશ મારે આ તમારે સાંભળવું તમે કહો છો ને થઈ રહેશે તમે કહો છો એટલે થઈ જ રહેવાનું પણ તમારા આગળથી મારે સાંભળવું હતું કે થઈ રહેશે કેમ શિખર થઈ જશે એમ મેં બસ એ થઈ જશે મારે એ તમારે સાંભળવું હતું હવે થઈ જશે એટલો બધો વિશ્વાસ આપણને હોય કે તમે આવું બોલ્યા એટલે થઈ જશે એ વિશ્વાસ ક્યારે આવે કે ઓલવેઝ પોઝિટિવ પોઝિટિવ જ હોય ક્યાંય આપણું આમ ઉત્સાહ અમારે આપતાવાણીમાં પહેલાં આપતાવાણીમાં બૂથ હતું તો પછી દીપોભાઈ થોડા થયા હોય કે નહીં થાય આપણે પૂછી નહીં મળીએ આપતવાણી બાર વખતે અગિયાર વખતે તેર વખતે તો પછી તેમાં કહે તો બધું થઈ જશે એક એક વાર અટક્યું દર વખતે થઈ જ ગઈ ને આપણે દર વખતે આવું જ થાય છે કે નહીં થાય નહીં થાય નહીં થાય પછી છેલ્લે થઈ જ જાય છે ને એમ કે એટલે એ દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે એવી ગાઈડન્સ મળી જાય ને લાસ્ટ બાકી પછી નાના બાબતમાં ના ઇન ડિપ્રેશન ડિપ્રેસ થઈ ગયો પૂરેપૂરો ડિમ્પલ તો થઈ જ ગયો તો એટલે હું નથી પણ મને એમ થયું કે આ ડિમ્પલ આ આટલું મોટું બધાનો બધાનો જે વિશ્વાસ છે બધાનો ઉત્સાહ છે તૂટી જશે શિખર ના થાય તો શું થાય એટલે એ ડિમ્પલ તો આ મને છૂટું પણ ડિમ્પલ તો હતો જ ડિપ્રેશનમાં ડિપ્રેશન એટલે શું તો કે રસ્તો નહોતો મળતો એમ આમ કે ને અપસેટ ને પેલો થઈ ગયો હોય ને પેલો બહુ આમ ડાઉન કરતા આમ કે કંઈક કરું કંઈક કરું કંઈક રસ્તો નીકળે કાંઈ ગમે તેમ કરી આ નહીં થાય તો શું અને કોઈ હિસાબે કોઈ ચાન્સ જ નહોતા કે થાય હંડ્રેડ પર્સન્ટ એવું હતું કે થવાના કોઈ ચાન્સ નહોતા પછી તો બધે ગામે ગામ મહાત્માઓએ અસીમ જે કાર ચાલુ કર્યા એના પર મને બહુ વિશ્વાસ છે કે દાદાને બધા મહાત્માઓ જે પ્રાર્થના કરે છે ને એનાથી ખૂબ કામ થાય છે અને નિરૂમા જે દાદાને પ્રાર્થના કરે અને મહાત્માઓ પ્રાર્થના કરે તો એ મને બહુ જ વિશ્વાસ છે આમ નહીં તો આપણે અંધવિશ્વાસમાં માની નહીં ખોટી સુપરસ્ટિશન બનાવી આ બાબતમાં તો હું ખૂબ જ માનું છું એટલે પછી દરેક ગામે ગામથી મહાત્મા ચાલુ કરી દીધા અશિમજી જયકાર નિર્મા કે હું તો નવરીપોળું વિધિ કરું છું નવરીપોળું દાદાને પ્રાર્થના કરું દાદા આ બધું તૂટશે બધાનો આટલા બધા લોકો કેટલા લોકોનું ઇન્વોલ્વ છે આમાં તો બધા અને દરેક મહાત્મા ફાઇનાન્શિયલી પણ ઇન્વોલ્વ થયેલા આખા પ્રોજેક્ટમાં એટલે બધે પોતે બધા જ આખા આપણું આખું દાદા ભગવાન ફાઉન્ડેશન ઇન્વોલ્વ થયેલું દરેક ગામે ગામના મહાત્મા ઇન્વોલ્વ થયેલા જે નહોતા આવી શકેલા એ ત્યાં બેઠા બેઠા કન્ટ કોન્સ્ટન્ટ એમ કે અમે ત્યાં જ રહેવાના અમે પ્રતિષ્ઠા હોય અમે ત્યાં જ આવવાના અને કીધું જો આ શિખર જ ના થાય કેવી હાલત થઈ જશે એમ અને નવેમ્બર સુધી કશું જ નહીં કોઈ ઠેકાણું જ નહીં અને ઝઘડા જ કરે કાલે સ્ટ્રકચર એન્જિનિયર આમ કે પેલો કોન્ટ્રાક્ટર આમ કે આપણે આમ કે અને અમે કીધું પૈસાની તો કોઈ પૈસાની તો કોઈ અમે ગણતરી કરવાના જ નથી આ શિખર થઈ જવા જોઈએ પછી નિરૂમાએ ત્રણ મહિના પહેલાં એમને ચાલુ કર્યું કે આપણે એક કામ કરો કે આ મજૂરોને પાંચસો મજૂર હતા તો કે જે એ લોકોને રાતના દરરોજ બાર વાગે આપણે નાસ્તો ખવડાવો તો એના માટે એ કે છે આ બધું સાઈડ હું સંભાળીશ તમારે કોઈ આ માટે આની મેનેજમેન્ટમાં પડવાની જરૂર જ નથી આ આ મારી જવાબદારી એમ એટલે પછી રસોયા પાંચ ચાર પાંચ રસોયા ભેગા કર્યા મહાત્માને બધાને રેડી કર્યા કે ભાઈ તમે સવાર ના કરો તો કાંઈ નહીં પણ સાંજના રસો સાંજના નાસ્તો તમારે રેડી કરવાનો છે એમ એટલે એક દિવસ પહેલાં ગોટા થાય એક દિવસ આલુ પવા થાય એક દિવસ ઉપમા થાય એક દિવસ પૂરી થાય દરરોજ નાસ્તો તો આખા આજુબાજુના ગામડામાં ખો પડી ગઈ તો લોકો સવારે ના આવે પણ સાંજના તો કામ કરો આવી જ છે બધા કે નાસ્તો મળશે ને એ લોકોનો પગાર અને પગાર બધાને ડબલ કોન્ટ્રાક્ટર્સને પગાર ત્રણ ગણો મજૂરોને પગાર ડબલ અને કેમ તો કારણ કે સવારને રાત એટલે ચોવીસ કલાક કામ ચાલુ રહેતું હતું પણ આજે બધા જે આઈડિયા કર્યા ને કે નાસ્તો કરવા નાસ્તો પગાર કરતાં જે નાસ્તો કરવાનો આઈડિયા કર્યો ને એનાથી ખૂબ લોકોને સંતોષ થઈ ગયો કારણ કે બિચારો કામ કરે પણ ભૂખ લાગે તો શું કરે તો આ તો શું નાસ્તો કેવો તો કે પહેલાં એવું કે ભાઈ ગુરુકુલમાં બધા આવીને નાસ્તો કરશે તો કે ના ત્યાં નહીં ઉપર શિખરમાં એટલે મંદિર ઉપર નાસ્તો પહોંચે આ મંદિર ઉપર બધાને નાસ્તો કરાવડાવવાનો અને એ નાસ્તાનું પાછું નાસ્તો એમાં કેટલી ટીમ ભેગી કરી હતી નાસ્તો કરનારી ટીમ શાકભાજી લેનાર જનારી ટીમ જુદી આ તો આખું સવારના નોર્મલ ચાલે છે જુદું આ રાહત માટે જ ખાલી પછી ત્યાં ઉપર લઈ જવાની ટીમ જુદી એ લોકોને પીરસવાની ટીમ જુદી બધા બાજુ કામ ચાલ્યા જ કરે કે મજૂરોને કે તમારે કાંઈ ટેન્શન નહીં તમે નાસ્તો મેળા કરશે બસ તમે જેટલો અનલિમિટેડ કરો એટલું કરો હવે એ તો એ લોકોને આવું કોઈ દિવસ કોઈ ના ખડાવે આટલું પ્રેમથી અને પછી એવું નક્કી થયું કે નાસ્તો એટલે આટલું બધું તો મેં થોડા આપણા હાથમાં પહોંચી વળે આપણે બજારમાંથી લઈ આવીશું ચેવડા અને આ ને તેને પેંડા અને આ બધું તો કે ના ગરમ નાસ્તો કરાવવાનો એટલે બધાને ગરમ ગરમ બધી વસ્તુ મળે આલું આલુ વડા મળે ને આ વળે ને તે મળે ને બીજું ને ચીજું તો એક નાસ્તાનું બહુ ઇમ્પોર્ટન્ટ કામ પ્રોજેક્ટ એ ડિસિઝન આવી ગયું હતું કે જેનાથી ખૂબ બધાનો ઉત્સાહ વધી ગયો હે કામ 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 કરવામાં ખૂબ એટલે અમે અને પછી કુદરતી ખૂબ સપોર્ટ મળી ગયો ડિસેમ્બરમાં ઠંડી જ નહીં જરાય નહીં તો રાતના બાર વાગે જે પવનને ઠંડી આવે એમાં માણસ કામ જ ના કરી શકે અને આ તો ચણતરવાળું એટલે પાણીથી જ કામ કર્યા કરવાનું તો ઠંડી જ નહોતી જરાય એટલે અમે બધા રાતના બે બે વાગ્યા સુધી ઉપર આ આ જબલ પેન ઊભા હોય જરાય ઠંડી ના લાગે નહીં તો બહુ ઠંડી લાગે તો એ સપોર્ટ મળ્યો પછી ઇલેક્ટ્રિકના પ્રોબ્લેમ થાય તો ઇલેક્ટ્રિસિટી જતી રહે ઇલેક્ટ્રિકવાળાને એને નાસ્તો કરાવીને આમ કરાવીને તેમ કરાવીને બીજું કરાવીને અરે જબરજસ્ત મહાત્મા બધા એવા હોય મળે બાપા જે સચેતન અમે કરતા હોય પણ અમારું ધ્યાન પહેલાં જ રહ્યા કરતું હોય કે આ શિખર પૂરા થવા જોઈએ શિખર પૂરા થવા અને એક એક જણ ચેલેન્જ આપી ગયા હતા કે કોઈ હિસાબે શિખર નહીં થાય એક તો મહાત્મા આવ્યા હતા પેલા અમને તો નહોતા મળ્યા બા આપણા કોન્ટ્રાક્ટરને મળ્યા હશે એને કહે છે કે શું લાગે છે આ શિખર થશે તમારું પેલા કે આ વિચારો પોઝિટિવ કે આ નિરૂમાએ આશીર્વાદ આપ્યા છે કે થશે કોન્ટ્રાક્ટર બિચારો આવું કે એમાં દાદા છે ને એટલે થશે એમ કે તો કે એ તો પચીસમી ડિસેમ્બરે મળી શું કે છે ત્યારે કહે છે આપણે બે જણા મળીશું અને ત્યારે હું તમને બતાવીશ કે તમારું શિખર કેટલું થયું હશે એવું પહેલાં ચેલેન્જ મારીને ગયો હતો એટલે કોન્ટ્રાક્ટર બિચારો એ કહે છે યાર મારો તો ઉત્સાહ તૂટી ગયો આ ભાઈ તમારા હાથમાં કોઈ આવું કરીને આવું કહી ગયા મને તો કહે છે કેમ આવું કેમ હાથમાં કોઈ આવું કહી જાય એ આટલો પોઝિટિવ અને પેલું એને ડિપ્રેસ કરી નાખે એટલે પછી વળી પાછા નિરૂ અમે પાછામાં તો શું કરી પંદર દિવસ થાય ને બધા નિરૂમા પાછા બધા ભેગા કરી પાછા વળી પાછા ભેગા કરી પછી ન્યૂમાં એ લોકોને કહે છે કે અમે બધા નક્કી જ કર્યું ભેગા થઈને કે આપણે એને કોન્ટ્રાક્ટરને છૂટ આપી દો એટલે અમે એને છૂટ આપી કે ભાઈ તારે જે ખર્ચો થાય જે મજૂરો બોલાવવા પડે જે સામાન લેવા પડે એ બધું એક્સ્ટ્રા પૈસા આપીશું પણ તું એમાં એમાં લોભ નહીં કરતો અમારે ચોવીસ કલાક અહીંયા કામ ચાલુ રહેવું જોઈએ એટલે કે ભાઈ અમારે પછી ડુપ્લિકેશન બધું આટલી બધી વસ્તુ વધારે લાવવી પડે તો કે આપીશું પાંચ દસ લાખનો વધારે ખર્ચો થાય કરીશું પણ તું આ શિખર પૂરું કરી દે અમને અમારે બીજું કાંઈ જોતું નથી મારે શીખી બીજું નીચેનું જે હશે ચાલશે કારણ કે ભગવાન તો આવી ગયા હતા ભગવાન તો બિચારા પહેલાં ના આવી ગયા હતા હા પછી તો બંધ કરીને મૂકી દેવા પડ્યા કારણ કે ઉપર શિખર થાય ને તો તોડી નાખે ભગવાનને એટલે એના તો બિચારા એવા ચારે બાજુથી બંધ કરી દીધા કે કશું જ બહાર ના આવે અને ઉપર આ બધું ચાલુ કરી દીધું પછી તો બધા સંજોગો બધા સરસ સેટ થતા કે એક જ મહિનામાં શિખર થયું છે એક બુક બનાવવાના છીએ એમાં ખબર પડશે કે નવેમ્બરમાં શું હાલત હતી અને પછી પચીસમી ડિસેમ્બરે શું હાલત થઈ બધા ફોટો ફોટોગ્રાફ બધા દેખાય છે હા બે ઓક્ટોબરના નવેમ્બરના બે ફોટા છે અને ડિસેમ્બરનો ફોટો છે કે ભાઈ જે પંદર દિવસ હજી એ કોન્ટ્રાક્ટર્સથી માંડીને કારીગર હતા ને મુસલમાન હતા મુસલમાન કાર્ય હાલો આમાં એકચુઅલી દસ એક ટીમ ભેગી ભેગી થયેલી તો એ બધા જ કહે કે આ લોકો છે ને કે છે પણ આ બધા ઘેલા છે કે છે આ કંઈ ફિકર થવાનું નથી એટલે અમે એને કહેવા કરી કે શિખર થવું જોઈએ એટલે કે હા સાહેબ કરી આપશું પણ એ કે અમે ખાલી તમને કહેવા માટે જ કહેતા હતા બાકી કોઈ હિસાબે અમને વિશ્વાસ જ નહોતો કે આ થાય અને સ્વામિનારાયણના પેલા કારીગરો હતા મુસલમાન કારીગરો હતા એ કે આ લોકો આ ઠોકાઠોક કરે છે બાકી આ કંઈ કોઈ હિસાબે પોસિબલ છે કોઈ અનટોટલી ઇમ્પોસિબલ છે કે આમાં કશું થાય એમ એટલે બધાને આવું જ રહ્યા કરતું હતું પણ અમે જરા ડિપ્રેસ થઈ ગયા હતા પછી નિર્માણ કર્યું ને કે ના થઈ જશે તમે દાદાના નામ લઈને ઘેરા કરો ને બધા ભેગા થઈને થશે બધું હોવ થશે પહેલા વળી પાસે ઉત્સાહ આવી ગયો કે હાઉ થશે પહોંચી વળીશું અને એમ કરતાં 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 ઇવન ટ્વેન્ટી ટ્વેન્ટી થર્ડ ડિસેમ્બર તેમાં આવ્યા હોય ને તો મંદિર એમ લાગે ઓહો હજી તો આ છ મહિનાનું કામ બાકી ટ્વેન્ટી થર્ડ ડિસેમ્બર ટ્વેન્ટી ફોર્થે પણ તમને એવું લાગે ટ્વેન્ટી ફોર્થે પણ એવું જ લાગે અને ટ્વેન્ટી ફોર્થે ઓલો સાઉન્ડ સિસ્ટમ કરવા બિચારો છેલ્લે આવ્યો એને અમે ઘૂસવા દીધો કારણ કે ત્યાં સુધી પેલું આ લોકો કોન્ટ્રાક્ટરના જ કામ ચાલ્યા કરે ટ્વેન્ટી એ પારસી બાવો હતો કેન્ટીનવાલા એનું નામ કેન્ટીનવાલા એને કિન્નર બે જણા કરીને આખું સાઉન્ડ ટ્વેન્ટી ફિફ્થથી તો આપણી શિબિર ચાલુ થાય અને ટ્વેન્ટી ફોર્થે સવારથી લોકોને આમાં આપ્યો હોલ કે હવે તમે કરો તમારે જે કરવું કરો તે બિચારો આખું સાઉન્ડ સિસ્ટમ હજી તો એને ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટોલ કરી ઇન્સ્ટોલ કરીને પછી આખો સવારના એ લોકો છ વાગ્યા ચાલુ થયા હતા તો બીજી દિવસે સવારે ચાર વાગ્યા સુધી એ લોકો કોઈ ટોયલેટને એ કેન્ટીનવાળા પણ બિચાર્યું કે હું ટોયલેટ નથી ગયો કે હું ના આવ્યો નથી જમ્યો નથી કશું જ નહીં ચોવીસ કલાક કિન્નર તો ખરો જ પણ આવા કોઈ બધા પછી કહે છે કે અમને સવારે ચાર વાગે અમે તો ત્યારે સુઈ ગયા હતા એ પછી વાત કરતો હતો કે ચાર વાગે મારી લાઈફમાં કે છે એટલા બધા મેં પ્રોજેક્ટ કર્યા છે મલ્ટીપ્લેક્સ સ્ટેટર્સ કહી રહ્યા છે બધું કર્યું છે કે છે મને એમ હતું કોઈ દિવસ મારી કોઈ પણ સાઉન્ડ સિસ્ટમ પહેલાં દાડા કે સેટ ના થાય કારણ કે આ તો કેટલું બધું આમાં આમાં આ લોકોએ એની પાછળ બે વરસથી બધા સ્ટડીઝ કરેલા કે આ અવાજ અહીંયા જાય તો ત્યાંથી કેટલું રિફ્લેક્ટ થાય આ અવાજ અહીંયા કેમ જાય અવાજ એમ કેમ બધું એ લોકો કોમ્પ્યુટર ઉપર આખું એક સેટ કરેલું આપણને બતાડે કે તમે અહીંયા ઊભા હોય અને જય સચિદાન બોલે તો વાળાને કેવું સંભળાશે વાળાને કેવું સંભળાશે આખો ત્રીસ હજાર ફૂટમાં એક સ્પોર્ટ તમે કોઈ સ્પોટ ઉપર તમને સંભળાવે કે આવું તમને સંભળાશે એટલે એટલા બધા એ લોકોએ સ્ટડી કરેલા પણ એ બધું થિયટિકલ પ્રેક્ટિકલ તો આખી વસ્તુ જ જુદી થાય તો કે મને એમ નહોતું જ નહીં કે આ થઈ એટલે પછી જ્યારે ચાર વાગે ચાલુ કરી સ્વિચ ચાલુ કરવા માટે તેમ દાદા હવે કાંઈ કરજો કે છે એમ કે મેં સ્વિચ ચાલુ કરી અને સિસ્ટમ વોઝ ઓલ રાઇટ એમ કે ફર્સ્ટ ટાઈમ કે વોઝ અને આ આ હોલ તો કે છે સાઉન્ડ એટલે એ તો મેં જોયેલો એકોસ્વિકલી એટલો ખરાબ હતો કન્સ્ટ્રક્શન એટ એની સિસ્ટમ એટલી સ્ટાઇલ એવી હતી કે નિરૂમા એકવાર બોલે ને પછી એટી સેકન્ડ સુધી એના એકો જ રહેતા હતા એટી સેકન્ડ એટલે જસ્ટ થિંક કે જય સચિદાન આ બધા આત્મા છો આમ છો એ આત્મા આપણે સાંભળતા ત્યાર પેલું જય સચિદાને સાંભળીએ બધું આપણે સાંભળતા હોય એટલે એક વસ્તુ આપણે સમજાય નહીં એવો હોલમાં આખું સાઉન્ડ સિસ્ટમ એને ઊભી કરી પણ દેટ વોઝ પરફેક્ટ બધાને સંભળાય ફર્સ્ટ ક્લાસ કોઈ કોઈ પ્રોબ્લેમ નહીં પેલું એલસીડી પ્રોજેક્ટ તો રાતના બે વાગ્યા પછી લોકો ઇન્સ્ટોલ કરવાનું ચાલુ કર્યા આ ટ્વેન્ટી ફોર્થ રાતના અને ટ્વેન્ટી ફિફ્થ સવારે પહેલાં બિચારા જે વોશિંગ કરનારા ફૈયા કરે કીધું હવે આગલે દિવસે તમે કીધું કે ચલાવે નતા હતા ને આગલે દિવસે કે ભાઈ બપોરે સાંજ બપોરે બધા રેડી થઈ જાય કે ધોઈ નાખી કીધું ના હજી તો કામ બાકી છે સાંજના ધોઈ નાખી કીધું ના કામ બાકી છે રાતના બાર વાગે કીધું કામ બાકી છે પછી સવારે લોકોને છ વાગે અમે હોલ આપ્યો કે હવે તમે શોફ હવે વોશ કરવાનું ચાલુ કરો ત્યાં સુધી એને નહોતું આપ્યું અને ચાલો હોલનું તો ઠીક પણ શિખર વોઝ લાઈક ઇટ વોઝ અ શિખર તો કોઈ હિસાબે કારણ કે શિખર હંડ્રેડ ફીટની હાઈટના છે એટલે એ ફીટની હાઈટ ઉપરનું કામ તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હતું થર્ડ ડિસેમ્બરના અરે જ્યારે અડાલગમાં રમેશ આવ્યા તો હજી દાખલ થયા ને ત્યારે જોયું તો ખાલી સિમંદર સ્વામીનું અડધું શિખર બનેલું અને પેલા બે શિખર તો કંઈ પેલું જ ના મળે તેમ લાગતું હતું કે આ કેવી રીતે પેલું થશે અને લગભગ આઈ થિંક સો દરરોજનું જેવું થોડું થોડું વિડીયો કરેલું છે તો ખબર નહીં તું જે રીતે કહ્યું ને છેલ્લા દિવસે પણ રાત્રે બાર વાગે પણ કામ ચાલતું હતું એમ કે અને એવું લાગતું જ ન હતું કે પૂરું થશે પણ પચીસમીએ સવારે બધું કમ્પ્લીટ થઈ ગયું ઇટ વોઝ અ રિયલ મી એને એટલે આટલા અમે કેટલા બધા બસો પાંચસો માણસ કામ કરતા હોય પણ આ જે જે પોઝિટિવ જે મળે ને શક્તિ એટલે નહીં તો આમાં હિંમત ના હારી જાય કોઈ દિવસ આ ગમે તેવા સંજોગ આવે પણ હિંમત ના હારીએ હિંમત બહુ જ રહે કે થશે નિરૂમા આટલા પોઝિટિવ છે તો વાપર હું કામ નેગેટિવ રહીએ થશે આવું થશે કરીશું બુદ્ધિ કહેશે કે આ કોઈ હિસાબે થાય એવું લાગતું નથી કે ભાઈ તારું કામ તને મૂકવું પડે નિરૂમા કહે છે એટલે થશે તો બે ને કર્યા કરને એક એક જણ પછી આવી એક ઉત્સાહ મળી જાય બહુ ઉત્સાહ મળી અને જગતનું શું હોય મંદિરમાં બે પાંચ વર્ષ નીકળી જશે કીધું હા ભાઈ બરોબર છે એને આપણે શું કે શું કે આટલું કામ કે તો નિર્માણ ના થઈ જશે સી ધીસ એક્સ્ટ્રીમ ડિફરન્સીસ હજી પણ આ તો આમ કે આમ છે ને તેમ છે ને હવે જે સંજોગોમાંથી કામ થયું એ તો એટલે હતું જ ને આટલું બધું થાય ને કેટલું બધું આખું એટલે પછી તો દેવદેવીઓ સંભાળ લે પછી તો સુગંધ આવી ને અમી છાટના થયા ને એટલે વળી પાછું જરા ઉત્સાહ ડાઉન થાય ને ત્યાં અમી છાટના થાય એટલે કીધું હવે થઈ જશે હવે પાછું થઈ જશે સરસ વધુ પછી ફિલિંગ આ નાસ્તા આપણે બે ત્રણ વસ્તુ કર્યું હતું એકચ્યુઅલી આ લોકો જે એનો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કે ને ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે તો સહજ હતું આપણે કે એવી ગણતરી નથી પણ વર્કર રિલેશન કેવા હોય વર્કરને માટે કેવું આપણે સાચવીએ એકચ્યુઅલી આપણો આખો પ્રોજેક્ટમાં બેસ્ટ વર્કિંગ રિલેશન હતા એક એક જણને ટાઈમે ટાઈમે બધી વસ્તુ આપી છે જો મેડિકલ ફ્રી આખી આખી ટાઉનશીપ આખું ત્રણ વર્ષમાં મેડિકલ ફ્રી પછી આ તડકામાં છાસ ને એ બધું ફ્રી મહિલા જ કરે બધાને સંજોગ એવા ભેગા થયા છે પછી શિયાળો આવે એટલે બધાને ગરમ કપડાં મળે બ્લેન્કેટ્સ મળે પછી છોકરાઓ માટે બીજા કપડાં મળે પછી જેન્ટ્સ હોય એના માટે પેન્ટ શર્ટ મળે પછી છેલ્લે હમણાં પાછા થાળીના આખા સેટ આપ્યા કોઈ લોકો કોઈ કોઈ માગ્યું નહોતું આપણે જ ફ્રેમથી સામેથી જ આપણે આપ્યું છે પછી બહેનો હતી એને સાડીઓ બધી આપી આવડી આવડી પાંચ પાંચ વર્ષ છોકરીએ જાય સાડી લેવા માટે એને સાડી આપી બધાને એટલે આખી જે પાંચસો પાંચસો જણનું જે આખું વર્કર્સ હોય એ લોકો સાથે ખૂબ સારી રીતે એ લોકોને ખૂબ પ્રેમ અને આપણે ખૂબ પ્રેમ વર્કર તરીકે નહીં એ લોકોને જેમ જેમ જરૂર પડી એમ બધી વસ્તુઓ એ લોકોને મળી જ છે ખાવાનું પીવાનું આ નાસ્તાનું કપડાં આમ છે દવા છે આ છે તે છે બીજું છે કોઈ પડ્યો આખડ્યો તેને પૈસા એટલે બધાને ખૂબ ખુશ કરીને રાખ્યા છે એન્જિનિયર્સ કોન્ટ્રાક્ટર્સ છેલ્લે કાંઈ કાંઈ નહોતું તો બધા કોન્ટ્રાક્ટરને દાદાનો ચાંદીનો સિક્કો આપ્યો આવું તો ક્યાંય કોઈ આપે જ નહીં ત્યાં તો એક્સપોર્ટ જ કરે બધા બહુ આપણે એક્સપેક્ટેશન નહીં પ્રેમ એ લોકો એક આ તો ખબર નથી બાકી પેલા જે કોન્ટ્રાક્ટર્સ અને એન્જિનિયર્સ બધા જે એ લોકો તો એક આમ સિન્સિયર મહાત્મા કેવો હોય એવી સેવા આપી છે એ લોકો બધા જ્ઞાનલીન મહાત્મા થઈ ગયા પણ બધા આવ્યા ત્યારે મહાત્મા હતા અને આ જેમ ચાર મહિના જેમ આ રાતના ચાલ્યું અમે જાગ્યા ને એમ બધા જ કોન્ટ્રાક્ટર એન્જિનિયર્સ આખી રાત જાય ગયા છે અને કોઈ એક્સ્ટ્રા પૈસા માગ્યા જ નથી પછી આપણે પોતે એને લોકોને થ્રી ટાઈમ્સ પગાર આપ્યો ને એ બધું એ પછી આપણે પછી એ તો જાન્યુઆરીમાં આપણે આપ્યો પછી બધાને જાત્રામાં લઈ ગયા આપણે આપણે કેમ તો કે લોકો લોકોએ બધું પ્રેમ બતાવ્યો કોઈ કંઈ ગણ્યું જ નથી કોઈ ટાઈમ નથી ગણ્યો કે અમારો અમને ટાઈમ આટલું વધારે અને પછી તો એ કે આરો અમે દાદાનું કામ તો કરીશું પણ અમારે નિરોમાં કહેવાય જો અમારા વાઇફ સાથે અમારે ઝઘડા સોલ્વ કરી દે કારણ કે ત્રણ ત્રણ મહિનાથી ઘરે જ નથી ગયા કે છે અમે વાઇફ કે છે અમને ધોઈને આવે અને હવે જવાયું છે નહીં હવે પ્રતિષા પછી જ જઈશું નિરુમા પાસે દર્શન કરાવીને પછી જઈશું હવે વચ્ચે જવાય એવું નથી બિચાર ઘરે જ નથી ગયા બોલો આ ઇન્જિનિયર કોન્ટ્રાક્ટર્સ ઘરે ના ગયા ત્રણ મહિના ત્યાં જ રહ્યા અમારી સાથે જ રહ્યા દિવસ રાત કે ઘરે જઈશું તો વાળી પાછું કામ નહીં થાય આવો કોઈ આ સેલ્ફ ડિસિપ્લિન કોઈને કેવું નહોતું પડ્યું કે તમે આવું કરો એની જાતે જ બેગ લઈને આવી જાય કેમ તો કે હવે પાછું હવે આ દાદાનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી પાછું નહીં જવાય પણ થાય હો આટલી બધી આટલું બધું પ્રેમ આ લોકોને એવી રીતે બધા સપ્લાયર્સ બધા જે બિઝનેસમેન હોય ને બધા એ લોકો બિચારા એ રાત રાતના બધા જ બેસી જાય આખું અને પછી જે બધા સપ્લાયર હતા તો એ કેરુમા અમને કાંઈ કામ આપજો કાંઈ અમને કહે છે સત્સંગમાં બહુ નથી મજા આવતી અમને સેવાનું કામ આપજો એમ કે કંઈ નહીં તમે પ્રતિષ્ઠામાં અમે બધાને પીએસસી આમ કરીશું ને તેમ કરીશું એટલે આમાં એક આખું એક જે જે એન્વાયરમેન્ટ ઊભું થયું એનાથી આપણ થાય કે હો દાદાની કેટલી બધી આમ આ એક દાદાનું કામ છે પોઝિટિવનું કેટલી બધી લોકોને પોઝિટિવ ઊભું થાય છે પોતાનું સમજીને એક એક જણે માથે લઈ લીધું કે ભાઈ તમારે આ ટેન્શન નહીં અમે કરી લેશું આ પૈસા બચાવી આમ કરી તેમ કરી બીજું કરીએ ત્યાં હાજર થઈ જાય એક એક જણે સપ્લાયર્સ એન્જિનિયર્સ કોન્ટ્રાક્ટર્સ બધા મજૂરો અને કેવા બીજા ભણેલા નહીં કોઈ બિહારીને કોઈ મુસલમાનને એવા બધા લોકો પણ આ કે દાદાનું કામ અમે પૂરું કરી દઈશું તમારું તમારું કામ અમે નહીં બગાડવા દઈએ ત્યાં ને ત્યાં જ રહીશું ખાવાનું ના મળે પીવાનું ના મળે તો હોય ત્યાંને ત્યાં રાતના બે વાગે પછી નિરૂમાં જાગે કે શું થયું તમે આ ચિરાગ બધા તમે નાસ્તો વાસ્તો તો કે ના કાંઈ હતું નહીં પછી તમે ત્યાં હાઈવે ઉપર જઈને અમે કરી આવ્યા તો પછી બીજી દિવસે કે ના આવે તો અમે તમને આપીશું રાતના પછી નાસ્તો જાય ને ખાવાનું જાય ને એટલે એ લોકોને ખૂબ ઉત્સાહ બતાવ્યો આપણે ખૂબ ઉત્સાહ રહ્યો અને છેલ્લે બધાની પાછી માફી માગી ગયા કે કોઈની સાથે બોલાચાલી થઈ હોય કાંઈ અપસેટ થઈ ગયા હોય એવી રીતે માફી પછી કોઈ ગિફ્ટ આપી કોઈને કંઈ ચાંદીના સિક્કા દાદાના આપ્યા કોઈને બીજી વસ્તુ આવી કોઈને કાંઈ આપ્યું બીજું આપ્યું ત્રીજું આપ્યું કંઈ ને કંઈ બધાને આપ્યું એમ અને બહુ સરસ બધા સિમિલર સિટીમાં જ બધા રહેવા આવી ગયા છે હવે ત્યાં જ રહેવા કોન્ટ્રાક્ટર એટલે પ્લમ્બિંગ એ પ્લમ્બિંગ કન્સલ્ટન્ટ આવી ગયો મિસ્ત્રી આવી ગયો મિસ્ત્રીને તો આખું એવી એટલી બધી કેડ કે હોસ્પિટલાઇઝ કરવો પડે તો કે ના પ્રતિષ્ઠા નહીં પત ત્યાં બધી હોસ્પિટલને કીધું પછી હમણાં નહીં હું ત્યાં જ બેસી રહીશ ને મારું કાંઈ પણ કામ હોય તો હું એટલીસ્ટ હું રહીશ ને તો મારા માણસો કામ કરશે હું જતો રહીશ તો મારા માણસો જતા રહેશે એટલે એટલું બધું આમ બધાની સિન્સિયરિટીને ડિસિપ્લિનને આ પ્રેમથી હ બીજું કાંઈ નહીં આ ઓનલી પ્રેમનું જ કોઈ કોઈને એક્સ્ટ્રા પૈસા આપવાની કોઈને પ્રોમિસ નથી કર્યું કોઈને બોનસ નહીં કશું જ નહીં એક પ્રેમથી બધા સચવાઈ ગયા એટલે પ્રેમમાં કેટલી બી શક્તિ છે આપણે મહાત્માઓ તો આવી જાય પણ બહારનો માણસ જો આટલો બધો ટન થઈ જતો હોય અરે આપણે જેમ જે પ્રતિ સજાળું થઈ તો પેલું બધા આવી ગયા તા ને માણસો ચોરી પૂરી થવા એટલે તરત જ પેલો આપણો પોલિશિંગ વાળો છે બિચારો અરે કે છે અમારા દાદા કંઈ ધર ચોરી હોતી એ ચલે ગયા કે છે આ સિક્યુરિટીવાળા ફેંકી દો બધાને એક એક કામના નથી બીજી દિવસેના પંદર માણસો આવી ગયા બધી ગન લઈને આવી ગયા એ કે અહીંયા હવે મારા દાદાનું કામ થાય ને ત્યાં કોઈ ચોરી કરી ચાલે જ નહીં હવે એ તો ક્યાંનો છે એ ઉત્તર પ્રદેશનો ભયો છે એને કાંઈ લેવા દેવા નથી હિન્દી ભાષી બિચારો પણ આટલું બધું વચ્ચે વચ્ચે આ લોકો ચોર આવતા હતા બે દોઢ વરસ પહેલાં તો એને ખબર પડી કે સર આપણે ત્યાં ચોર આવે છે ચિરાગભાઈ સર નહીં ચલેકા કે છે હમ આ જાતે આપ ત્યાં દરરોજ આવે અઠવાડિયા આવે ને એટલે બે બે રાઉન્ડ આમ હવામાં ફાયર કરે કેમ તો કે બધા ગભરાય જાય કોઈ અંદર આવે નહીં અને ખરેખર વગેરે એક પછી આવ્યું નથી બાકી બહુ ચોરી ચોરતા હતા મારતા હતા બધું કરતા હતા બધા પેલા ડફેરો આવે ને બધા જાત જાતના બધા એકદમ પહેલાં લોકો પાસે ગન ના હોય બહુ છરીને એવું બધું હોય પછી આવીને ગનનું આમ કરીને તેમ કરીને તો એ લોકોએ ફૂલ સર્વિસ આપી કે ના અમે હવે ગન લઈને ઉપાડી ગયા છે એક જણ એક જણનું ચોરું ચોરવું ના જોયું સામેથી પછી કોઈ કોઈ ભાવ નહીં નહીં તો આવા ટાઈમે શું કરે કે બધાએ એનો આપણો મિસયુઝ કરે આપણે ઉતાવળ હોય ને તો એ એકે જણાએ મિસયુઝ ના કર્યું કે ના અમે વધારે પૈસા ઓછા પૈસા લઈશું વધારે નહીં લઈએ આખું જ મંદિરનું પોલિશિંગ કરવાનું હતું તો પછી કીધું શું શું તું લઈશ તો કે તમારે જે આપવું છે પછી છેલ્લે કે પચીસ હજાર રૂપિયા આપજો ને જે બે લાખનું કામ પચીસ હજાર આવા તો બધા કે મંદિરનું છે ને મંદિર મંદિરનું તો મારું એક્સપેન્સ જ લઈશ મંદિરમાં તો એક એક જણાએ ખાલી એક્સપેન્સ જ લેવાની વાત કરી કોઈ પૈસા નહીં લેવાના વાળો કે હું પૈસા નહીં લઉં પેલો કહેશે હું પૈસા નહીં લઉં આ કહેશે હું પૈસા નહીં લઉં એટલે હિન્દુસ્તાનનું ખમીર તો છે જ એમ એ તો પોચી જ ના મળે આવા વખતે ખો પડી જાય કોઈ મિસયુઝ કરવાની કે વાત નહીં આટલા બધા ભાવ કર્યા હતા કેટલા બધા પાંચસોમાં યુકે ને યુએસએ આફ્રિકા ને કેનેડા બધાએ ટિકિટો બુક કરાવેલી એ લાખ પાઉન્ડ ઉપર તો એના થયા છે ને લાખ દોઢ લાખ ડોલર ત્યાં ના ખરાયા છે એટલામાં તો બીજું મંદિર થઈ જાય આટલા બધાની બુકિંગ થઈ ગયેલી છે એના બધા લાસ્ટમાં બધા વેસ્ટ જ જાય ને જો ના થાય તો કંઈ જસર નહીં કંઈ જસર નહીં ના ના નેગેટિવ જરાય નહીં આટલા બધાનું પુણ્ય હોય દાદા બેઠા છે ને બીજું તો દાદા છે ને માથે દેવ દેવીઓ સંભાળે છે બીજું પોઝિટિવ એ હોય ને કે દાદાએ કહ્યું તો અહીંયા અડાલજમાં થાશે અમર એટલે જે કામ ચાલુ કર્યું એ તો પૂરું થવાનું જ જોઈએ શકી પૂરું તો થવાનું હોય પણ ટાઈમે પૂરું થવાનું કેમ આ તો અમને બધા નતું કે થશે જ પણ પાછું પચીસ મિનિટ શિખર થઈ જવા જોઈએ ને એમાં બધા હલી ગયા હતા કે ના થાય ટાઈમ ફેક્ટર હતો ટાઈમે પહોંચી વળું ને પણ તું કે થસે જામ દાદાની કન્ટિન્યુ રહેવું જો તું કોન્સ્ટન્ટ થઈ થઈ જ જશે કે બીજું નિરૂમા કે જ્ઞાન પછી ડિપ્રેશન થાય ફાઇલ નંબર 1 ને થાય છે ને એટલા જુદું જોવાનું એવું જ એવું છે કે જ ન જોઈએ થાય જ નહીં દાન પછી આ જે ડિપ્રેશન કે છે એ તો એને પેલું આપણને કામ ના થાય એટલે અંદર આપણને ઉત્સાહ તૂટી જાય આમ થાય કે હવે શું થશે

આપણે વાણી પર કેવી રીતે જાગૃતિ વધારે કારણ કે આ એક વસ્તુ છે કે વાણી તો ઉઘાડો અહંકાર છે ને એ અહંકાર જોવામાં ઈઝીમાં ઈઝી પડે જો વાણી જાગૃતિ વાણી બને એટલું ઓછું બોલો છો કામ કામનું બોલો કામ વગરનું કેટલું બોલતા હોય છે ઓહો રાત્રે બાર વાગે બે બેનપણીઓ ભેગી થતી હોય તો એ ચટણી વાટે કશી જરૂર ના હોય કઈ કામ ના હોય અને શું પા પછી કશું પ્રતિક્રમણ કરવા એટલે હું શું કરે ચટણી વાટ ઊભો થઈ જાય છે એટલે ના આવરણ જ પડદો જ પડી જાય કશું એવી એમ ટેસ પડી જાય ટેસ વાણીમાં ચટણી વાટો મજા પડી જાય હંસા ને પૂછો ઇન્ફોર્મેશન સજા આવે તો તમે ચટણી માટે કઉ હું આખો દોડે જ કરતી હોઉં છું ચટણી માટે એટલે ફલણી આવી છે ઢીકણી આવી છે અને ઓમ કર્યો તેને તેમ કરી એને ચટણી વાટી કહેવાય પાછું ધીમે રેન કહું હંસા કેટલી ચટણી વાટી

એક બીજાનું બોલવાનું હોય જ નહીં ને એવું એવું કે બોલે ના ખરાબ નઈ પણ પછી આપડે એના પ્રતિક્રમણ કરવા પડે કરવા જ પડે કોઈની વાતો કરે ને એને પ્રતિક્રમણ કરવા જ પડે એ વાતમાં કશું માલ ના હોય હા કે આને આમ કર્યું ને આમ ને ખાવાનું એવું હતું ને એ જ વાત હોય ને નહીં એવું ના હોય આમ થયું અને આમ કર્યું તું આમ અહીં આમ ગયા તા ને તેમ ગયા તા ને પેલા આમ કરીને તેમ કર્યું પછી આમાં કહેવાય આવ્યું આવી જાય ચટણી વટે એટલે પેલું થઈ જાય નેગેટિવ બોલી જાય ભાખ્યા ના રહે એટલે પ્રકૃતિમાં હોય છે ને કે એવી ક્યાંય વાત થતી હોય તો આપણે ખસી જવાનું કોણ ઘસી જો મારે આપણે આપણે અમારે તમે તો એવી વાત કરતા જ ના હો ને કે એવી કઈ એકબીજાની ઓલી ખોદ કરતા હોય ખોદણી તો આપણે અહીંયાથી ખસી જવાનું એમ પણ ખબર પડે તો ને હા ખબર જ ના પડે તો શું પછી મજા પડે ને કેમ ખસે

તો આપણે જ્યારે શિબિરમાં ને તે અત્યારે જે જાગૃતિ લેવલ આપણું વધ્યું હોય ને તો તે મેન્ટેન કરવા એમ કે આપણે આ લીકેજ એમ કે બંધ કરવા આ મેઇન મેઇન થિંગ છે ઓબ્જેક્ટ આ છે ને આ ખ્યાલ જ નથી રહેતો એવું કશું નહીં કંઈ ગમે તે ઇરિલન્ટ કંઈ વાર બોલવા માંડે એટલે ચાલ્યું 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 ક્યાં સ્ટોપ કરવાની ખબર જ ના પડે આમ તો એક બેન છે અમારે ત્યાં એટલે સાધારણ જ પૂછ્યું તું પિયર ગઈ પિયર ગઈ હતી તું પતી ગયું આટલું જ બોલ્યા ને એનું ચાલ્યું 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 હા હું તો ચા હું તો છે ને પંદર દડા જઈને આવી પછી ત્યાં મારા બા બાપુજીની તબિયત ખરાબ હતી એટલે મારે વધારે રોકાવું પડ્યું બહુ રહેવાનું કહેતા હતા પછી હું કહું હવે તો મને નહીં જ ગમે મારે તો જવું જ પડશે પછી મારે મારી ભાભી હતી એ પણ મને બહુ જ કહેતી હતી પછી મારા ભાભીને છે ને તો ભાભીના ભાઈ આવ્યા હતા તે છે એ ભાભીના ભાઈ હમણાં એને તો બહુ ધંધામાં ખોટ ગઈ છે શેર બજારમાં બહુ ઊંધો સટ્ટો કર્યો અને ભાભી ભાઈ તો એ તો બહુ બધા ડિપ્રેશનમાં આવી ગયા છે જે ભાભીની ભાભી છે તે બહુ સારી છે પણ એ લોકોને બહુ ઝઘડા થાય છે ને છોકરાએ બિચારા ભણતા નહીં એટલે એમ તને આટલું પૂછ્યું મેં કે તું પિયર ગઈ આવી એમાં ચલાવ ચલાય ચલાયું તેને કશી ખબર ના રહે કે હું ક્યાં બોલું છું ને કોની જોડે બોલું છું શાના માટે બોલું છું પછી મારે કહેવું પડે આ મેં તને પૂછ્યું તું બધું મેં તને આમાંથી કશું પૂછ્યું તું ખાલ ધ્યાન જ ના હોય આને સ્ત્રી પ્રકૃતિની ખાસિયત હોય એને એ જ ના હોય એને જાગૃતિ જ ના હોય કે હું શું બોલું છું એનું શું પરિણામ છે એનો શું ફાયદો છે શું નુકસાન ના થઈ ચાલી રેકડ ચાલે એ જો ક્યારે જાગૃતિ તો ક્યાંની આ બારમી આપતો અણીની જાગૃતિ ને તેરમી આપતો જાગૃતિ તો ક્યાંની ક્યાં વાતો કરે છે સોપરના સાંધાની આ તો હાવ સ્થૂલતમ જાગૃતિ વાત શું જ્યોતિ શું કે છે આપણે એવું જ છે એવું જ કર્યું તું નિર્માતા મારી શોભા શોભામી અને સંધ્યા ત્રણ છે જો સ્નાન ઘેર તમે બેઠા હતા ત્યારે ખ્યાલ હતો તમે ખાલી

કે દરરોજ એક કલાક બહેનોનો કલાક કલાક દોઢ દોઢ કલાક ફોન ચાલે અને એક દિવસ પંદર મિનિટમાં પતી ગયો ફોન એટલે હસબન્ડે પૂછ્યું કેમ પતી ગયો ફોન એટલો વેલો તે હાલી કંઈક મિસકનેક્શન હતું રોંગ નંબર હતો તો બી તો બી પંદર મિનિટ ચાલ્યો વધારે ધ્યાન જરૂર શું છે આપણી પાસે કે નકામી છે આપણો ઉપયોગ કેટલો જાય એમાં વેસ્ટ જ જાય ને કાનો કામ ક્ષણે ક્ષણે ઉપયોગમાં રહેવાનું છે જ્ઞાનમાં ના એની માટે આપણે વાત કરતા જ નથી આપણે તો જ્ઞાનમાં આવ્યા પછીના એની માટે વાત છે જ્ઞાનમાં ના આવે તો આપણે પછી ઇગ્નોર કરવાનું એ બોલ્યા ઘરે આપણે આપણે શુદ્ધાત્માને શુદ્ધાત્મા જોયા એ જ કરી છે નાખો દડો એવું જ થઈ ગયું શું કે તો પછી દેવા ઉભા ને કે ને લે બહુ તપ લાગશે

વાતો કરવાની વધારે આદત હોય અને વાતચીતનો પ્રયોગ વધારે ફાઇન ફિટ થાય એવું હોય કે એવું એવું થાય એવું લાગે કે વધારે ફાઇન રીતે વાતો કરવાનું ઓછું થાય પણ વાતચીતનો પ્રયોગ વધારે ઇફેક્ટિવ લાગે બહુ સાત એમ એવું બહુ સારું એવું ખરી રીતે હોય કે

સામાયિક ફાઇન થતું હોય ને કેટલી ફાઇલો આપણે ક્લિયર કરી શકતા હોય પણ કેટલી વાર કે એવી એવી તમે બને કે આપણને ખબર ન હોય ને ત્યાં બેઠા હોય આપણે અઢી ત્રણ કલાક પછી આપણે જોઈએ તો આપણે સુઈ ગયા હોય કે નિંદર આવી ગઈ કે શું સ્ટેજમાં એ ખબર ન પડે તો એ શું થયું હોય ત્યારે એ હું ગજાઈ ગઈ પણ આરામે કરી લીધો હોય તો એ આવી જાય ને ઊંઘને થોડી કઈ હોય સામાયિકમાં વધારે આવે વિચે એયું હું ઊંઘ આવી છે આપણે સામે કરતા કરતા કેરતા કે આ રહ્યું ગઈ જે ખબર ના પડે એવું બની શકે કે ખોરાક જોદી ટાઇપનો લીધો એનાથી અફેર પડે કે ખાલી વિચાર હોય એટના કે ના ના બધું બધા ઉપનો આધાર છે ખાનાકનો ગણો આધાર છે ના ના વાઇફ કરતા અમે વાઇફ કરતા વહમી ઊંઘ કઈ છે વાઇફ તો થોડા દાડે પિયર જતી રહે આ તો કોઈ દાડે જાય જ નહીં વળગીને જ હોય નિર્મા આપણે આપણી પકડ અને આપણા અભિપ્રાયથી આપણે વાણી નીકળી જાય છે જો અભિપ્રાયને આપણે પકડ ખેંચતા જતા જતા રહીએ તો ફાઇલ નંબર વન બીજા સાથે થોડીક બાબત લીકેજ ઓછું થવા માંડે પણ જ્યારે આ ઓર્ગેનાઇઝેશન છે જસ્ટ ફોર ઇન્સ્ટન્સ આ દાદા ભગવાનનું આપણું અને ઇન્ફોર્મેશન માટે આપણે કેવું પડે કોઈને તો કેટલી બધી આપણી જવાબદારી હોય છે ત્યારે ત્યારે જે એઝ ઇટ ઇઝ કેવું પડે આપણે કાંઈક કદાચ વી ડોન્ટ નો અત્યારે કાંઈ સરખું ના થયું હોય તો આપણે કેવું પડે તો આપણો અભિપ્રાય આપણે બીજાની અંદર રોગ પેસાડ્યો એવું થયું ને જો કે છે તો ફેક્ટ ત્યાં આપણી કેટલી જવાબ ના એટલે આપણે કશાય વગર કહીએ ને કોઈની ભૂલ થતી હોય ત્યાંની વાત છે ને માં રાખીને જ બધું આપણે એને આપણું જ બગડી રહ્યું છે તારું તું બગાડે છે એવું ના હોય આપણું બધાનું બગડે છે એમ કરીને વાત કરે પોતાનો જ ભેદ પાડ્યા વગર વાત કરો એ ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ તો બરાબર છે પણ આપણે ચાર પાંચ જણા છે સપોઝિંગ આ

ના બનાવાય રીઝન વાય કોઈને ચીઝ ના જોઈતી હોય કોઈ ટોમાટોઝ ના જોઈતો હોય અને ગ્રુપ ઇઝ ગેટિંગ બિગર અને પીઝાને થતાં બહુ વાર લાગે એટલે કાંટ મેનેજ જી હા સજેશન તો પાય કરી લીધી સેન્ડવીચ ઇઝ અ બેટર બેટ શું કે છે ઓહ વાત થઈ ગયું ટાઈમ થઈ ગયો એક જ ક્વેશ્ચન હા થોડુંક ટપનું તપનું ટેન્શન થઈ ગયું છે હૃદય લાલ ચોર થાય અને જો અર્થનું મોઢું પડી ગયું હોય બધું ખ્યાલ હોય તો એમાં મન વાણી કાયાનો અટેક કે કાંઈ આવે છે મોઢું પડી જાય અસર થઈ એટલે પડી ગયું ને મોઢું અસર તો થઈ ને હા પછી તેવી ખબર પડી જોઈએ કે આવું આરજુનું મોડું પડી ગયું થયું એવું આપણને ખબર પડે તો નીકળી ગયા અને બીજાને ખબર પડે કે આનું મોડું પડી ગયું બીજાને તો પેલું જ પડે 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 પણ એને સાથે લેવા દે ને આપણને પડવી જોઈએ આપણને ના પડી તો આપણે ખોય

મને ગઈકાલે કે અરે અહીંયા ખાટલો આવી ત્યાં છે બાથરૂમમાં કંઈ ઠેકાણ નથી કીધું ચાલ મારે ભાઈ હોટલમાં સુવાઈ આવી કે ત્યાં કેવો ફાઇન ખાટલો છે આજે પ્લીઝ એની બોલતો ને મેં તો અહીંયા જેટલો ફાઇન છે આ બધું હોટલમાં હોય કોઈ દેશે આ અહીંયા તું એ પરમાણુ છો તને ખબર પડે તું એક વાર આવીશ ને તું એ પાછો નહીં આવ આવો ખાટલો બાથરૂમ નથી કે તું તને એટલી મજા આવશે ખબર નહીં પડે કાંઈ કંઈ બાથરૂમ નથી કે કંઈ સારું છે ને એમ ખરાબ છે છે આ બધા તો ફાવી રાત સાથે વાત થઈ બ્યુટિફુલ પ્લેસ છે ભલે બીજું બધું ચલાવી લેવાયા ટોયલેટ નું શેરિંગનું બધું પણ મને હવે એક વસ્તુ નડે છે આ તો ખાલી કહું છું એ કઉન દેખાય પણ છે બધા સ્નોર કરે છે ને એ નથી ગમતું એ સ્નોરથી માંડીને મને છે કે મારે કેમ રન રહેવા આવવું પડશે કારણ કે સ્નોરિંગ ઇઝ વન પૂટ ઓફ લાગે છે આ ટોયલેટ નથી ખાટલો નથી પૂટ ઓફ કરતું રહેવાનું બધા સાથે એ પણ નથી પૂટ ઓફ થતું આ નસકોરા જરાક ઓલું લાગે છે જરાક ના પણ આ નસકોરામાં શું થાય છે કે બારી એક તો બધું બંધ હોય થોડી ટ્રાય કરી જે ઘણા ઠંડી લાગે ઘણાને ગરમી લાગે તો ઓકે થોડું કોમ્પ્રોમાઈઝ કરીને અડધ થોડીક આટલી ખુલી રાખીએ છીએ રાતના પણ નસકોરાના એવા વાજા વાગે છે કા બાજુથી કરે કા બાજુથી કરે આ દેખાય છે મારી પ્રકૃતિને કે ના પછી પણ શોભનાબેન કે નિધિ ધ્યાસન કરો દાદાનું શુદ્ધાર્થ બાજુ શુદ્ધાર્થ બાજુ કાઢે ભાઈ નસકોરાની જરાજી શુભ ચડે છે ખબર નહીં સ્નોર હોય ને પણ આમાં આ ડિપાર્ટમેન્ટમાં બધા જ બધાનું નામ નોન સ્નોરિંગમાં જ આવશે કારણ કે એ કે છે જે સ્નોર કરતું એને થોડી ખબર હે સ્નોરિંગ એ તો એમ જ કે મારા તો સ્નોરિંગ થતા જ નથી આપડે ચોથા માળે હજુ છે ખાલી રૂમ જ પ્રોબ્લેમ હોય અમને કેજો તો લઈ આવીશું નેક્સ્ટ ટાઈમ બધાને કરાવજો ને ના પણ પછી બધા કર એક શીખીને પણ તૈયાર રહે નેક્સ્ટ ટાઈમ માટે હાલે ને આજે જ કરાવવા આજે રાત તો જાય બરોબર બાકી બેસ્ટ મ્યુઝિકલ હોય ખરેખર એ જે સિંકોનાઈઝ ચાલે ને ખરેખર એ જોવા જેવું હોય છે પરફેક્ટ આમ એક જણ ઉપર જાય ત્યારે બીજો સમજી જાય નીચે હોય પેલો નીચે જાય ત્યારે આવાજ ઉપર જાય એકદમ આમ તમારા <laughs> <laughs> ગઈકાલનો રાતનો અનુભવ એવો હતો કે ઘનશ્યામને બહુ મોડા સુધી ઊંઘ ન આવી જોકે અંદરથી ચાલતું હતું છે કે શુદ્ધાત્મા જ છે જ્ઞાન હાજર હતું દાદાનું કે આ ઉદય આવ્યો છે જાગી લો જે કંઈ જાગવાનું હોય તો ગઈકાલે એમિન્સ આગલે દિવસ છે રાત્રે ઊંઘ નથી આવી મોડા સુધી તો ગઈકાલે સેમ પ્રોબ્લેમ થયો તો ઘનશ્યામ બધી ટિશ્યુ લઈ આવ્યો ને કાનમાં બળની જગ્યાએ મૂકી દીધા એટલે એનાથી ઇન્ટેન્સિટી ઓછી થઈ ગઈ હતી એટલે ઊંઘ આવી ગઈ પછી હવે ઘનશ્યામ ઊંઘી જાય તો એને ખબર ના હોય કે થાય છે કે કે નહીં પટેલ પટેલ જાગતા હતા તો એમના થયા બીજાના તમારા થઈ ગયા અને ઘનશ્યામ ચાર વાગે ઉઠ્યો લગભગ સાડા ત્રણ ચાર વાગે ઉઠ્યો તો તે ઘડીએ ચાલુ જ હતા બીજાના એટલે ઘનશ્યામને હવાર સુધી પછી એ બીજાને ચાલુ થઈ ગયા એટલે એકનું બંધ થાય બીજાનું ચાલુ જ રહેતી રૂમ આપણને ખબર ના પડે કે આપણા ચાલે છે એક નહીં પહેલા પહેલે દિવસે રાત્રે જ ડિમ્પલભાઈનો રાત્રે સત્સંગ સાંભળો એમનો અનુભવ ડેન્ટિસ્ટનો છે હતો કે કેટલું એમ કે ભોગવટામાં જુદા પણ રીતું નહીં બધું એ સાંભળીને પછી ઉપર ગયા અને એકદમ જ આખા દિવસનું ટ્રાવેલિંગના થાક લાગેલો લાગેલા બોડીને એટલે સૂવાની ટ્રાય કરી અને જેવી ટ્રાય શરૂ થઈ ત્યાં તો મ્યુઝિક આ બધું ચાલુ થઈ ગયું અને પહેલી વાર લાઈફમાં એક આવી રીતના અનુભવ થયો કારણ કે મેં ક્યાંય બહુ જ એમ કે ઊંઘની ફાઇલ ખરી કે ના આટલી ઊંઘ તો થવી જ જોઈએ પ્રોપર એમ પણ આ સત્સંગને ખબર એકદમ જ એ વર્ડ એમ કે ચોટી ગયા હતા મગજમાં તો જેવા આ સ્નોરિંગ થયું ને તો એક પણ એમ કે પરમાણું ઊંચું નીચું ના થયું અને એમ જ થઈ ગયું કે આ સાંભળનારો ભાગ તે હું નહીં એમ અને આખી રાત એમ કે પછી ઊંઘની તો એમ કે વિચારેને આવ્યો કે ઊંઘ કરવી છે હવે બોડીને જરૂર છે એવો પણ વિચાર ના આવ્યો અને આમ એકદમ એમ જોયું જ કે આ શું થઈ રહ્યું છે એમ કે આ મ્યુઝિક સંભળાય છે તો શું અનુભવ થાય છે એમ કે કાંઈ ઊંચું નીચું થાય છે કે નહીં અને થાય છે તો કોને થઈ રહ્યું છે આ આખી રાત એમ જ કે એમ એટલે એમ કે એટલું બધું કાંઈ પેઇન કે એવો ભોગવતો નહોતો એમ પણ આ જુદાપણાનો જાગૃતિનો એમ કે એક અંશનો એટલો થોડોક એમ અનુભવ કેવો હોય એવો ખ્યાલ આવ્યો એમ પછી સવારના ડિમ્પલભાઈને વાત પણ કરી કે આવી રીતના એક શબ્દે પણ એમ

યુઝ ટીશ્યુ યુઝ કરીને ટ્રાય કરે ઇન્ટેન્સિટી ડાઉન કરવાનો તો એનો ઇઝ ઇટ ઓલ ઇટ ઓલ શુડ નોટ ડુ ઇટ બન્યું જે બન્યું એ સાચું બન્યું એ જ કારેક્ટ તો એ મંદિરમાં જાગૃતિ તો હતી જ ગન છે અમને ધેટ ઇઝ ધ દાદાની કૃપા તમારી કૃપા કેમ ખ્યાલ આવતો હતો જ કે આ ઉદય છે અને એનો સંભાવ નિકાલ કરવાનો છે હા એમાં એમાં કોઈ અણગમતો કે એવો અભિપ્રાય કે એવું કાંઈ જ નહોતું પણ જસ્ટ ઇન્ટેન્સિટી હતી એને થોડી દૂર કરવા માટે પ્રયત્ન કર્યો હતો ઘનશ્યામ તમારે ચાલુ જ થઈ ગયું એ પણ હવે ઘનશ્યામ હોય ગયો તો આ બાજુ